વલસાડ પોલીસ દસ્તાન ફાટક નજીક વિદેશ દારૂ ભરેલ આઈસર ટેમ્પોમાં બંધ બોડી સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા, સાથે 37.65 લાખ થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો। મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક રૂપલબેન સોલંકી અને પલસાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીએમ ગઢવી તેમજ એમના સ્ટાફના માણસો બંદોબસ્તમાં હતા। દરમિયાન દસ્તાન ફાટક નજીક આવતો એક ટેમ્પો ફૂલ ઝડપે સરકારી ગાડીને ઓવરટેક કરી આગળ નીકળી ગયેલ, જેથી સદર ટેમ્પાનો પીછો કરી દસ્તાન ફાટક નજીક ટેમ્પોને ઉભી રાખી ટેમ્પો ડ્રાઈવરને પૂછપરછ કરતા કેમિકલ હોવાનું જણાવ્યું હતું। એ બિલ લઈને ચેક કરતા ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશ દારૂ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો। વિસ્કી તથા ટીયર બીન બોટલ નંગ 11,208 બોટલ કિંમત રૂપિયા 30.65 લાખ તથા ટેમ્પો મળી કુલ રૂપિયા 7 લાખ તથા 3 મોબાઈલ 4,500 અને 1 કેમિકલની ખોટી બિલટી તથા રોકડ રૂપિયા 500 મળી કુલ કિંમત રૂપિયા 37,65,000નો મુદ્દા માલ પકડી પાડ્યો હતો। વિદેશ દારૂ ભરાવનાર ગોપાલ ખેરાણને અન્ય સાગીરતોને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સદર કામગીરી નાયબ પોલીસ અધિક્ષક રૂપલબેન સોલંકી તેમજ બારડોલી વિભાગ અને પલસાણા પોલીસ સ્ટેશનના પીઆઈએસ આઈપીસીએમ ગઢવી તેમજ એમના સ્ટાફના માણસો દ્વારા સદર કામગીરી કરવામાં આવી રહી છે।